ગુડ આફ્ટરનૂન આજે આપણે ગુજરાતી એપ્રોપ્રિયેટ ભણીશું એમાં પાઠે વાંદરાની વાંદા ન આવડે પાઠનું નામ શું છે વાંદરાની વાંદા ન આવડે હવે તમારે આપણે આગળ પ્રશ્નનો જવાબ લખ્યા છે ને 1 થી 10 પ્રશ્નનો જવાબ લખ્યા હતા બરાબર તો તમારે એની નીચેથી નીચેથી જ લખવાનું છે હવે એટલે તમારે આ નથી લખવાનું પાઠે કે પાઠનું નામ એવું નથી લખવાનું અને ગુજરાતી એક પણ નથી લખવાનું કે તમે ગુજરાતી માં આપણે બધા વિષયની અલગ અલગ નોટ બનાવી છે ને તો બધાએ ગુજરાતી એકની જ નોટમાં લખવાનું છે અને જે લખ્યું છે એની નીચેથી નીચેથી લખે એટલે તમારે સૂચના પણ નથી મારવાની કે નીચેના પ્રશ્ન જવાબ એ સૂચના પણ આપણે લખેલી છે એટલે તમારે આપણે 10 સવાલ લખ્યા છે ને તો સવાલ નંબર 11 એની નીચેથી સરળ લખવાનું ચાલુ કરવાનું છે સવાલ 11 બરાબર તો આપણે એમાંથી જ લખીશું પ્રશ્ન જવાબ લખવાના બાકી હતા ને તો હવે આપણે આજે પ્રશ્ન જવાબ લઈએ બરોબર તો સવાલ 11 માં વાંદરાનું નામ શું હતું ત્યાંથી સવાલ લખવાનો છે આપણે બરોબર તો કે વાંદરાનું નામ શું હતું ઘર વગર પાંદડાઓની
તેઓ ઠંડીમાં થરથર ધ્રુવા લાગ્યા. તેઓ ઠંડીમાં થરથર ધ્રુવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેખે થઈ ગયા. અને ગરમીથી પરસેવે રેખે થઈ ગયા. વરસાદમાં ભીંજાઈ ગયા. બરોબર એટલે અત્યારે સરગંદ કરવાનું છે. સવાલ આવ્યા, વાંદરાનું નામ શું હતું?
ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી વાંદરા જોડે ઘર નતો તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો કે ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી તેઓ ઠંડીમાં થર થર થૂજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેઠે થઈ ગયા અને વરસાદમાં ભીંજાઈ ગયા સવાલ 14 ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો કે જવાબ ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું સવાલ 15 વાંદરાઓ વારંવાર શું બોલતા હતા વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો આવું સીધું નહીં લખી નાખવાનું જવાબમાં પહેલાં બધા લખવાનું જવાબ અને વાંદરાઓ વારંવાર બોલતા હતા શું લખવાનું વાંદરાઓ વારંવાર બોલતા હતા હૂપ હૂપા હૂપ 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 હૂપા હૂપ હૂપ તો આટલું લખાઈ ગયું હવે આપણે લઈએ આગળ નવો સવાલ સવાલ નંબર 16 સવાલ નંબર 16 છોકરીની સલાહ સાચી હતી કે ખોટી કેમ છોકરીની સલાહ સાચી હતી કે ખોટી કેમ શું કહે છે સવાલમાં કે છોકરીની સલાહ સાચી હતી કે ખોટી તો કે કેમ તો જવાબ કે સુગ્રીની સલાહ સુગ્રીની સલાહ સાચી હતી સુગ્રીની સલાહ સાચી હતી કારણ કે ઘર રક્ષણ કરે છે શું કહે છે સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી તો કે કેમ જવાબ સુગ્રીની સલાહ સાચી હતી કારણ કે ઘર આપણું ઠંડી ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે સુગ્રીએ વાંદરા પેલે ઘર બાંધવાની સલાહ આપી હતી ને સવાલ નંબર 17 સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી જવાબ સવાલ સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી તો કે હવે આપણે એનો જવાબ જોઈએ કે કારણ કે સુગ્રીની
માટે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું, તે ન બનાવ્યું, વાંદરાએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. શું કહે છે કે સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો કે કારણ કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. હવે પાના નંબર 14 ઉપર પ્રશ્નના જવાબ છે. પાના નંબર 14 ઉપર આ પ્રશ્નના જવાબ છે ને, એ હવે આપણે લખીએ છીએ, બરોબર. પાના નંબર 14 ઉપરના પ્રશ્નના જવાબ કે ટીકુબેનને શું બહુ ગમતું? ટીકુબેનને વાંચવાનું બહુ ગમતું. ટીકુબેન વાંચનના શોખીન હતા ને, આપણે જોયું ને કાવ્યમાં. પછી સવાલ કે તમે શું વાંચો છો? સવાલ 19, તમે શું વાંચો છો? કે જી તમે શું વાંચો છો? તો કે હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. વાંચવું લખવું પછી ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે? હવે તમે એમ કીધું હોય કે તમને વાંચવાનું ગમે, લખવાનું ગમે, ગાવાનું ગમે કે રમવાનું ગમે, એમ કે તમે પૂછી
કાચામાંથી તમને શું સૌથી વધુ ગમે? તો શું ગમે? વાંચું કે લખવું ગમે? ના, રમવાનું ગમે ને. એને રમવાનું ગમે તો કેટલા ખુશ થઈ જાય છે આપણે. અને વાંચવાનું લખવાનું મમ્મી કે ભણવા બેસ તો કેવું ગુસ્સો આવે છે ને તમને? મમ્મી જેમ કે મમ્મી તું તાકરે ભણવા બેસ ભણવા બેસ એમ જ કહેશો મમ્મી કહો છો ને તમે. અને રમવાનું કહે તો કહો છો ના? તો કે વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી મને રમવું ખૂબ ગમે. રમવું ખૂબ ગમે. ફરી આપણે જો એ સવાલ છો સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ જવાબ, સુગ્રીની સલાહ સાચી હતી કારણ કે ઘર આપણું ઠંડી ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે. સવાલ 17, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો જવાબ, કારણ કે સુગ્રીની વારંવારની સલાહ છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. સવાલ 18, પીકુબેનને શું વાત? પીકુબેનને શું બહુ ગમતું? પીકુબેનને શું બહુ ગમતું? તો કે જવાબ, પીકુબેનને વાંચવાનું બહુ ગમતું. પીકુબેનને વાંચવાનું બહુ ગમતું. સવાલ 19, તમે શું વાંચો છો? તમે શું વાંચો છો? તો જવાબ, હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. સવાલ 20, વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી તમે શું કરવાનું ખૂબ ગમે? તો જવાબ, વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી મને રમવું ખૂબ ગમે. તો આટલું તમારે લખાઈ ગયા પ્રશ્નના જવાબ. તો આપણે આગળ લઈએ સવાલ નંબર 21. સવાલ નંબર 21 લઈએ, પૂછી નાખું ને. હવે આપણે લઈએ સવાલ નંબર 21. મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું?
મમ્મી પપ્પાને શું કરવાનું કર્યું જવાબ જો આ સવાલ લખો ને ત્યારે સવાલની પાછળ પ્રશ્ન ચિહ્ન નિશાની કરું છે ને તે તમારે ખાસ કરવાનું પછી વાક્ય પૂરું થાય એટલા બધા પૂર્ણ વિરામ થયા વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે ને તો પૂર્ણ વિરામ પણ કરવાનું બરોબર ને તો એના પર ગુજરાતીમાં તો માર્ક્સ કપાશે જવાબ પીકુબાઈને તેના મમ્મી પપ્પાને પીકુબાઈને તેના મમ્મી પપ્પાને તેના મમ્મી પપ્પાને મમ્મી પપ્પાને પોતાની સાથે વાંચવાનું કહ્યું પોતાની સાથે વાંચવાનું તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે શું કહે છે તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તો કે મારા ઘરમાં મારા મમ્મી પપ્પા મારા ઘરમાં મારા મમ્મી પપ્પા પછી દાદા દાદી અને મારી બહેન વાંચે છે દાદા દાદી અને મારી બહેન વાંચે છે સવાલ નંબર 25 તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તો કે મારા ઘરમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી અને મારી બહેન વાંચે છે સવાલ બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા તો કે જવાબ બધા ટીકુબેનને આખા ફરિયામાં શોધતા હતા બધા ટીકુબેનને આખા ફરિયામાં શોધતા હતા સવાલ 26 કે ટીકુબેન ક્યાંથી મળ્યા ટીકુબેન પલમ નીચેથી મળ્યા તો આજે આપણે આટલા પ્રશ્નના જવાબ લખ્યા છે બીજા કેટલા લખ્યા કુલ 26 આજે આપણે લખ્યા 16 પ્રશ્નના જવાબ લખ્યા ને આજે તો એ 16 પ્રશ્નના જવાબ લખીને મોડે કરી દેજો એટલે એવી રીતે લખવાનું છે સરસ અક્ષરે લખવાનું છે ને કરી ઓમ